નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતો માટે સૌથી મહત્વના અને મોટા એવા સમાચાર છે તે મળી રહ્યા છે. આમ ખેડૂતોને પડ્યા ઉપર પાટું છે તે ઇફકો દ્વારા મારવામાં આવ્યું છે. ખાસ કરીને મિત્રો, ખાતરના ભાવની અંદર ધરખમ વધારો છે તે કરવામાં આવ્યો છે. તો મિત્રો, કેટલો વધારો છે તે કરવામાં આવ્યો તે સમગ્ર માહિતી છે મિત્રો, આપણે આ વિડિયાની અંદર જોઈશું. તો વિડિયાને અંતપૂર્વક નિહાળજો. અને મિત્રો, તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક લાઈક કરી દેજો. તો ચાલો મિત્રો, આગળ વાત કરીએ. તો ગુજરાતમાં ઇફકો દ્વારા ખાતરના ભાવની અંદર પોતિંગ વધારો છે તે કરવામાં આવ્યો છે. ખેડૂતો માટે પડતા ઉપર પાટું છે તે સાબિત થશે. એક તરફ મિત્રો, ખેડૂતોને પોષણક્ષમ ભાવો છે તે ઓછા મળ્યા છે, તો બીજી બાજુ છે ખાતરના ભાવની અંદર પોતિંગ વધારો છે તે કરી દેવામાં આવ્યો છે. આમ મિત્રો, ઇફકો દ્વારા જે એનપીકે ખાતર છે આ ખાતરની ઠેલી દીઠ 1200 રૂપિયાથી વધારીને સીધા 1900 રૂપિયા છે તે કરી દેવામાં આવ્યો છે. એટલે કે મિત્રો, સીધા 700 રૂપિયાનો વધારો છે તે ઝીકી દેવામાં આવ્યો છે. આ મિત્રો, એનપીકે ખાતરનો જૂનો ભાવ છે તે 1185 રૂપિયા હતો અને હવે નવો છે ભાવ તે 615 રૂપિયાનો તોડ કમરતોડ વધારો કરીને 1800 રૂપિયા ઠેલીએ કરવામાં આવ્યો છે. આમ મિત્રો, આ નિર્ણયથી ખેડૂતની અંદર ભારે એવો મોટો રોષ છે તે ફેલાયો છે. આમ મિત્રો, અગાઉ જે ડીએપી ખાતરનો ભાવ 1200 રૂપિયા હતો તે વધારીને 1900 રૂપિયા થયો છે, જ્યારે એસપી ખાતરનો ભાવ છે તે 975 હતો તેની જગ્યાએ 1350 રૂપિયા છે તે થયો છે. આમ મિત્રો, એનપીકેનો જે ભાવ છે તે 1185 રૂપિયા હતો તે વધીને 1500 રૂપિયા છે તે થયો છે. આમ મિત્રો, આ તમામ ખાતરની અંદર મોટો એવો છે વધારો કર્યો છે. આ મિત્રો, એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવ વધીને તેની સાથે સાથે ખાતરનો ભાવ વધતા ખેડૂતો માટે એક મોટું પરેશાનીનું કારણ છે તે બન્યું છે. આ મિત્રો, ખેડૂતો માટે ખાતરના ભાવ વધારાનો આમ નવો આ માર આવતા કોરોનાની પરિસ્થિતિમાંથી માંડમાંડ પૂરું કરતા હવે ખેડૂતો છે પાયમાલ તરફ ધકેલાશે તો એમાં કોઈ શંકા નહીં. કેમકે મિત્રો, ખેડૂતોને ટેકાના ભાવ છે તે પોષણક્ષમ નહીં મળ્યા બાદ ખાતરના ભાવની અંદર મોટો એવો વધારો થતાં ખેડૂતો માટે એક મોટું પરેશાનીનું કારણ છે તે બન્યું છે. તેથી મિત્રો, ખેડૂતોને પડ્યા પર પાટું છે ઇફકો દ્વારા કરવામાં આવ્યું છે. કેમકે ખાતરના ભાવની અંદર તોતિંગ વધારો છે તે કરવામાં આવ્યો છે. તો મિત્રો, આ વિડિયાની અંદર આટલું જ. ધન્યવાદ મિત્રો. જય જવાન, જય કિસાન.